બોલો કષ્ટભંજન દેવકી જય. દાદાની જય બોલાવીને નીકળી પડ્યા આજના સફરે. આજે શ્રાવણનો છેલ્લો શનિવાર હતો એટલે કષ્ટભંજન દેવ સારંગપુર જવાની તૈયારી કરતા હતા, પણ સમય સંજોગ ત્યાં જવાનું કેન્સલ થયું. પછી વિચાર્યું કે ચાલો ગુમાનદેવ હનુમાન દાદાના મંદિરે જઈ આવીએ, પરંતુ ત્યાં પણ ખરાબ રસ્તાને લીધે માંડી વાર્યું. અને પછી અચાનક જ લાભવેલવાળા હનુમાન દાદાનો વિચાર આવ્યો અને અમે નીકળી પડ્યા દાદાના દર્શન. તો ચાલો તમે પણ અમારી સાથે લાભવેલવાળા હનુમાન દાદાના દર્શન કરવા. પહોંચી ગયા દાદાના ધામ લાભવેલ. આજે શ્રાવણનો છેલ્લો શનિવાર હોવાથી અહીંયા પણ મેળો જામેલો છે. આ છે મંદિરનો પ્રવેશ દ્વાર. દાદાના દર્શન માટે ખૂબ મોટા પ્રમાણમાં લોકો આવેલા છે. તો તમે પણ મારા આ વિડીયોના માધ્યમથી દાદાના દર્શન કરી કોમેન્ટમાં જય હનુમાન દાદા જરૂર લખશો. મિત્રો, અહીંયા જે મંદિરમાં દાદાની મૂર્તિ છે એ સ્વયંભૂ છે. અહીંયા બેસીને તમે હનુમાન ચાલીસાનો પાઠ પણ શાંતિથી કરી શકો છો. સરસ મજાની રામધૂન ચાલે છે, તો ચાલો 2 મિનિટ સાંભળી લઈએ. Thank you.
મિત્રો, હવે આપણે પહોંચી ગયા છે સંતરામ મંદિર નડિયાદ. મિત્રો, આ મંદિરમાં અખંડ અને અવિરત ધૂન ચાલતી જ રહે છે. તો મિત્રો, મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય સિયારામ.